નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે નવા વહીવટી સંકુલ કચેરી ખાતે ચોથા માળે ચાલતી સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી પ્રવાસના વિભાગ દ્વારા પ્રાયોગિક વાહન ચાલકોને રૂટ પાસ આપવામાં આવે છે, જે પાસનો હેતુ ફેર તથા આ પાસ સાથે પ્રાઇવેટ ગાડીના વાહન ચાલકો દ્વારા છેડા કરી છેતરપિંડી કરવામાં આવે છે. અગાઉ પણ આવી બે ઘટનાઓ સામે આવી છે, તેમ છતાં પણ નર્મદા નિગમની સ્થાનિક કચેરી આ બાબતે વાહન ચાલકો સામે કોઈપણ પ્રકારના યોગ્ય પગલાં લેતી નથી. સરદાર સરોવર નર્મદા બંધ ખાતે જો ભવિષ્યમાં કોઈ અજુક્તિક ઘટના બનશે તો જવાબદાર કોણ, આ આપનાર કર્મચારીઓ કે અધિકારીઓની બેદરકારી, તે ચર્ચાનો વિષય જાણવા મળ્યો છે. કે રૂટ પાસ મેળવવા માટે પણ વહાલા દવલાની નીતિ કર્મચારીઓ દ્વારા અપનાવવામાં આવે છે. આવા રાઉટ સોર્સિંગના કર્મચારીઓની બેદરકારીને કારણે આવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે. શું ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય પગલાં લેશે? સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.